आगामी पहली तारीख थी सासन नजीक आवेल देवड़िया सफारी पार्क फरी एक वक्त प्रवासियों माटे खुलवा जई रह्यो छे। त्यारे कोरोना संक्रमण ने लई राज्य अने केन्द्र सरकार द्वारा जे दिशा निर्देशों आपवामां आव्या छे ते अनुसरीने वन विभाग द्वारा तमाम तैयारीओने आखरी ओप आपी देवामां आव्यो छे। आगामी पहली तारीख थी सासन नजीक आवेल गीर देवड़िया सफारी पार्क प्रवासियों माटे खुलवा जई रह्यो छे। कोरोना संक्रमण ने ध्याने राखी राज्य अने केन्द्र सरकार द्वारा जाहेर करवामां आवेला दिशा निर्देशों ने पूरता पालन करवानी शरतों साथे प्रवासीओने देवड़िया सफारी पार्क में प्रवेश करवामां आवशे। जेमां सरकार अने आरोग्य विभाग द्वारा जाहेर करवामां आवेली गाइडलाइन्सनुं वेन कर्मचारीओनी साथे प्रवासीओए पण चुस्त पालन करवानुं रहेशे। कोरोना संक्रमण ने ध्याने राखीने देवड़िया सफारी पार्क में सेनेटाइजर मास्क अने सामाजिक अंतर ने खास महत्व आपवामां आव्युं छे। पार्क में 12 कलाक दरमियान 70 जेटली जीप्सीओ मार्फते प्रवासीओ सिंह दर्शन करी शकशे। एक जीप्सी में गाइड अने चालकनी साथे 3 पुख्त अने 1 बाळक ने साथे राखवानी मंजूरी आपवामां आवी छे अने बस में 11 प्रवासीओने बेसाड़वामां आवशे। वधुमां वन विभागना अधिकारीओ 10 वर्षथी नीचे अने 65 वर्षथी उपरनी कोईपण व्यक्तिओने सफारी पार्कमां प्रवेश आपवा पर प्रतिबंध लादी दीधो छे। आगामी 16 ઓક્ટોબરથી સેન્ચ્યુરી જંગલ સાસણ વિસ્તારમાં સિંહ દર્શન ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે। વધુમાં સાસણ વન વિભાગના અધિકારીઓ દ્વારા ઓનલાઈન વ્યવસ્થાઓને પણ અગ્રિમતા અપાઈ છે। અહીં આવતા દરેક પ્રવાસીઓ ઓનલાઈન કાર્યપદ્ધતિનો ભાગ બને અને તેનું અનુસરણ કરે તે માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। પાર્કમાં પ્રવેશ માટેની મંજૂરીથી લઈને ટિકિટ સુધીની તમામ કામગીરી ઓનલાઈન કરવામાં આવી છે જેથી કોરોના સંક્રમણનો ખતરો ટાળી શકવામાં મદદ મળી શકે। વધુમાં વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઇકો પ્રવાસન ફરતી તેના જૂના દિવસો તરફ આગળ વધે તેને લઈને અત્યારથી જ તમામ મોરચે કામ કરી રહ્યા છે અને સમગ્ર બુકિંગ ઓફિસમાં શોપમાં ફૂટમાર્ક મારવામાં આવ્યા છે અને જીપ્સી કે બસ જ્યારે ઉપડશે ત્યારે સેનિટાઇઝ થઈ વોશ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી। આપણે કોવિડ પેન્ડેમિકને ધ્યાનમાં લઈને 17 માર્ચથી जो गीर में सफारी थती थी ए बधी बंद थी थी जे आपने इको टूरिज्म कही है ए इको टूरिज्म बंद थे तो आने पछी अत्यारे जे आपने बधी ज COVID-19 ने पेन्डिंग ने ध्यान में लई ने गाइडलाइन बधी ध्यान में लई ने 1 ઓક્ટોબર થી आपने देवड़िया सफारी पार्क जेने आपने गीर इंटरप्रिटेशन जोन कही है एनी शुरुआत थवानी छे। 16 ઓક્ટોબર थी आपने गीर नेशनल पार्क एंड सेंचुरी में जो गीर जंगल ट्रेल छे एनी शुरुआत थवानी छे। એની બાબતમાં હું આપણને થોડોક વાતચીત કરવા માગું છું કે અમે એવું છે કે અમે બધી જે કોવિડ રિલેટેડ ગાઈડલાઇન્સ છે ચાહે સ્ટેટ ગવર્મેન્ટને હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટને હોય કે જેટલા પણ અમે ગાઈડલાઇન લાગુ પડતી હોય એ બધીને અમે ધ્યાનમાં લઈને બધી જ તૈયારી કરી દીધી છે અને અત્યારે જે છે ફાઇનલ ટચ હાલે છે અને એ પણ થઈ જશે। અમે એવું કોશિશ કરી છે કે બધું આપણે જે બધા મળીને આપણે જે કોવિડનો જો આ સ્પ્રેડ માં લો થયો છે યા કોવિડની મહામારી થઈ છે તો આને કંટ્રોલ કરી શકીએ આને સાથે સાથે લોકોને પણ રોજગારી મળતી રહે અને લોકોને પણ એક જે ઇકો ટુરિઝમનો તાક છે એ પણ મળતો રહે અને ઇકો ટુરિઝમથી બધી જે આપણી એક્ટિવિટી થતી રહેશે એ પણ ચાલુ થઈ શકે એને ધ્યાનમાં લઈને આપણે તૈયારી કરી છે। પહેલાં આપણે તૈયારીની એક વાત કરીએ તો જેટલી પણ જીપ્સી સફારી છે કે આપણે બસમાં સફારી થાય છે જે પણ દેવલે સફારી પાર્કમાં થતી હશે કે આપણે ગીર જંગલ ટ્રેલમાં અમે બધાને 50% કેપેસિટી પર રન કરવાની છે। જેવું કે આપણે જેટલા પહેલા માણસ જતા હતા એક વ્હીકલમાં આના 50% અત્યારે એક વ્હીકલમાં જશે। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।